શું તમારી સુખડી રૂ જેવી પોચી નથી બનતી? શું તમારી સુખડી લાંબા સમય સુધી સ્ટોર કરવાથી સુકાઈ જાય છે અથવા તો ખરાબ થઈ જાય છે? શું સુખડી ખાવામાં ખેંચાય છે? તો આવા ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન સાથે આજ ડિમ્પલ્સ ડિશીઝમાં પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે સુખડી બનાવવાની રેસીપી શેર થશે. આજ ડિમ્પલ્સ ડિશીઝમાં સુખડી બનાવવાની રેસીપીની સાથે સાથે સુખડી બનાવતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ તે પણ તમારી સાથે ટિપ્સ શેર થશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પરફેક્ટ જોજો તો ઘણી બધી ટિપ્સ જાણવા મળશે અને તમારી સુખડી પણ એકદમ રૂ જેવી પોચી બનશે. તો હવે સૌથી પહેલાં માપ માટે આપણે મેજરિંગ કપ અથવા ઘરમાં રહેલી વાટકીને સેટ કરી અને પછી બધું જ માપ તેનાથી લેવું. તો મેં અહીંયા મેજરિંગ કપથી એક કપ દેશી ઘી લીધું છે. ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ જેટલું આ ઘી હશે. તમે ઘરમાં રહેલી વાટકીને માપ માટે લઈ શકો છો અને પછી બધી જ સામગ્રી તે વાટકીથી લેશો તો પરફેક્ટ માપ સાથે સુખડી એકદમ ટેસ્ટી અને એકદમ રૂ જેવી પોચી બનશે. હવે આપણું ઘીને હલકું ગરમ કરવાનું છે. ઘી હલકું ગરમ થઈ જાય ત્યારે 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેશું. જો તમે વાટકીથી ઘી લીધું હોય તો જે વાટકીથી ઘી લીધું હોય તે વાટકીથી 2 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો અને ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ ઘી હોય તો 250 ગ્રામ જેટલો લોટ લેવાનો. તમને સવાલ થતો હશે મિત્રો કે સુખડી તો જાડા લોટ એટલે કે ભાખરીના લોટથી બને છે, પણ એકવાર આ રીતે ઘઉંના રોટલી બનાવવાના લોટમાંથી જરૂર ટ્રાય કરજો. એકદમ રૂ જેવી પોચી તમારી સુખડી બનશે. જો કે તમે માણેકવાડાનું નામ સાંભળ્યું હોય, માણેકવાડાના નાગબાપાના મંદિરે સુખડી જે મળે છે તે જ રીતે મહુડીની જે તમને સુખડીનો પ્રસાદ મળે છે તે પ્રસાદ પણ એકદમ રૂ જેવો પોચો હોય છે અને એમ લાગે છે કે જાણે આ સુખડી ખાતા જ રહીએ. તો એવો જ ટેસ્ટ તમને ઘરે પણ મળી શકે છે મિત્રો. બસ થોડી નાની મોટી ટિપ્સને ધ્યાનમાં રાખવાની હોય છે અને પરફેક્ટ માપ હોવું જરૂરી છે. હવેનો સવાલ છે કે જો સુખડી છે તે તમને ખાવામાં દાંતમાં ચીપકતી હોય તો લોટને કેટલા સમય સુધી શેકવો જોઈએ? તો લોટને પહેલાં તો ધીમા ગેસની ફ્લેમ પર શેકવાનો છે અને જેમ જેમ તમારો લોટ શેકાતો જશે તેમ તમારું આ બેઝ છે એકદમ ઢીલું થતું જશે. એટલે કે લોટ શેકાતા જ કલર બદલવા લાગશે, કડાઈને છોડવા લાગશે અને સાથે સાથે એકદમ ઘી પણ મેલ્ટ થતું જશે, લોટ પણ શેકાતો જશે તેમ મિશ્રણ છે તે ઢીલું થતું જશે. તો આ ઘણી બધી નિશાનીઓને ધ્યાનમાં રાખવાની. એન્ડ હા ગાઈઝ, ગેસની ફ્લેમ હંમેશા ધીમી રાખવાની અને લોટને સતત ચલાવીને શેકવાનો અને ત્યાં સુધી શેકવાનો કે આ લોટ કડાઈને છોડવા ના લાગે અને ઉપરની તરફ લોટને ધક્કો આપીએ તો પણ ફટાફટ નીચેની તરફ સરીને આવી જાય. બસ ત્યાં સુધી લોટને શેકવો જરૂરી છે તો તમારી સુખડી ક્યારેય દાંતમાં નહીં ચીપકે. જો અત્યારે હું તમને બતાવી રહી છું કે લગભગ 5-7 મિનિટમાં આટલો આપણો લોટ શેકાઈ ગયો છે, તો અત્યારે તમે ટેક્સચર જોવો એકદમ પહેલાં કરતાં થોડું લાઇટ ગોલ્ડન કલર પર આવી ગયું છે. અને આ રીતે ચમચાની નીચેની તરફ હું મિશ્રણને સરકાવું તો આરામથી કડાઈમાં જતું રહે છે. અને બીજું, કલર પણ ચેન્જ થઈ ગયો છે, કડાઈને પણ છોડવા લાગ્યું છે. તો હવે તમે અહીંયા ફ્લેવર માટે અને ખાસ ઠંડી સિઝનમાં તો સોંઠ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ જે શરદી કફને દૂર કરે છે. તો મેં 1/2 નાની ચમચી જેટલો ઉપયોગમાં લીધો છે. તમે વધારે પસંદ હોય તો વધારી શકો છો, પણ જરૂર ઉમેરજો, તમારી ટેસ્ટની સાથે હેલ્થનું પણ કામ થશે. હવે આ રીતે મિક્સ કરી દેશું. જો હું તમને હમણાં બતાવી દઉં છું કે લોટ છે તે હું કડાઈની ઉપરની તરફ ધક્કો મારું, જો હમણાં બતાવું છું, જો આ રીતે જો હું કડાઈમાં આ રીતે ઉપરની તરફ ધક્કો આપું છું છતાં ફટાફટ લોટ છે તે સરીને નીચેની તરફ આવી જાય છે. જો આવી જાય છે ને કડાઈમાં પાછો લોટ, તો આ ઇન્ડિકેશન છે કે લોટ આપણો પરફેક્ટ શેકાઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને કડાઈને નીચે ઉતારી લેવી, કારણ કે હવે લોટને વધુ શેકવાની જરૂર બિલકુલ નથી. તો સમજાઈ ગયું ને મિત્રો કે લોટને ક્યાં સુધી શેકવાનો? જો આ રીતે લોટ શેકાશે તો હું તમને 1000% ગેરંટી આપું છું કે તમારી સુખડી ક્યારેય દાંતમાં નહીં ચીપકે. તો આ તો રહી લોટને શેકવાની ટિપ્સ. પણ હવે મેઇન પ્રશ્ન આવે છે કે સુખડી છે તે સુકાઈ જાય છે અને સુખડી ખાવામાં ખેંચાય છે, એ ના થાય તે માટે હું આગળ ટિપ્સ જરૂર બતાવીશ. તો વિડીયોમાં બની રહેજો. અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી આ કડાઈને નીચે લઈ લેશું. તો હવે આ બેઝને આપણે થોડું ઠંડુ કરવાનું છે. જનરલી આપણી શું ભૂલ થતી હોય છે કે આપણી કડાઈ ગેસ ઉપરથી નીચે ઉતારીને ફટાફટ આપણે ગોળ ઉમેરી દેતા હોય છે અને પરિણામે સુખડી છે તે ખેંચાવા લાગે છે.
तो ये भूल बिल्कुल नहीं करवानी। आपणे आ मिश्रणने 5-1 मिनिट माटे ठंडू करीशुं। ए ठंडू थाय त्यां सुधीमां आपणे आपणी सुखड़ीने स्प्रेड करवा माटे एक प्लेटमां घी लगावी अने चीकणी करी लेशुं। तो 5-1 मिनिट जेवो समय थई गयो छे, तो हवे आपणे जे कपथी घी अने लोट लीधो हतो ने તે જ કપથી મેં અહીંયા લગભગ 1/4 કપ જેટલો ગોળ લીધો છે। મારે થોડો ગોળ લૂઝ છે કારણ કે મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે અને દેશી ગોળના જેટલા કહીએ તેટલા ફાયદા ઓછા, એટલા માટે મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે। જો થોડો મોટો ગોળ હોય એટલે કે તમે સુધારીને ગોળ લેતા હોય તો તમારે 1 કપ જેટલો ગોળનો ઉપયોગ કરવો પડશે, તો એકદમ મીડિયમ મીઠાસવાળી સુખડી તૈયાર થશે। પણ જો લૂઝ ગોળ હોય તો 1/2 થી 1/4 કપ જેટલો જ તમારે ગોળ ઉપયોગમાં લેવો। આ પરફેક્ટ માપ તમારે ધ્યાનમાં રાખવાનું। અને હવે આ રીતે મિશ્રણ આપણે મિક્સ કરી દઈશું। 5 મિનિટ લોટને ઠંડો કર્યા બાદ આપણે જો ગોળ ઉમેરશું તો હું ગેરંટી આપું છું કે સુખડી ક્યારેય ખાવામાં નહીં ખેંચાય, અને લાંબા સમય સુધી જો તમે સ્ટોર કરવા માગો છો તો તમારી સુખડી ક્યારેય નહીં સુકાય। આ ટિપ્સને ખાસ ધ્યાન રાખજો। તો હવે આ મિશ્રણ છે થોડું ઘટ થવા લાગ્યું છે, કારણ કે ગોળ ઉમેર્યો છે ને, તો એ મિશ્રણ ઘટ થઈ જશે। તો હવે આપણે ઘીથી ચીકણી કરેલી પ્લેટમાં પાથરી દઈશું, અને પાથર્યા બાદ ચોઈસ પ્રમાણે ટુકડા કરીને સર્વ કરીશું। આ સુખડીને તમે ઠંડી કર્યા બાદ એરટાઈટ બોક્સમાં ભરી 2 થી 3 મહિના સુધી ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નથી થવાની, અને ફ્રીજમાં રાખવાની તો બિલકુલ જરૂર નથી। છે ને મિત્રો, શિયાળાનું એકદમ સસ્તું, બિના ઝંઝટ, ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં બનતું વસાણું, જોકે આ તો આપણું સદાબહાર વસાણું કહી શકાય અને હર ગુજરાતીની ફેવરિટ વસાણાની રેસીપી કહી શકાય। તો આજની મારી આ ડિસન્ટ રેસીપી, એ પણ ખાસ ઘણી બધી ટિપ્સ સાથેની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો। હવે ટુકડા કરીને હું સર્વ કરી દઉં છું, અને પછી તમને ટુકડો હું બતાવવાની પણ છું કે સુખડી કેટલી નરમ થઈ છે। વિડીયોને એકવાર નહીં પણ વારંવાર જોઈને સુખડી બનાવજો, જેથી તમારી સુખડી ક્યારેય ખરાબ ના થાય, પણ એટલી બધી સોફ્ટ બને કે તમે વારંવાર આ સુખડીને બનાવો અને તમારા ફેમિલી મેમ્બર્સને ખવડાવો। આવી સુખડી જો બનાવીને ફેમિલીને ખવડાવશો ને તો હું ગેરંટી આપું છું કે તમારા વખાણ કરતા નહીં ખૂટે। તો એકવાર જરૂર બનાવજો અને જરૂર તમારા ફેમિલીને ખવડાવજો। કેટલું લુક સરસ આવ્યો છે, મોઢામાં પાણી આવી જાય જોઈને, આટલો પરફેક્ટ લુક છે। હવે ટેક્સચર કેવું છે એ હું તમને જરૂર બતાવું। આ રીતે આરામથી 2 ટુકડા થઈ જાય છે, આટલું સોફ્ટ ટેક્સચર આવ્યું છે, જોઈને જ ખબર પડી જાય કે રૂ જેવી પોચી સુખડી તૈયાર થઈ છે। છે ને મિત્રો, એકદમ ડિસન્ટ રેસીપી। તમારા ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ ગ્રુપમાં આવી રેસીપીઓ શેર કરતા રહેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારી મહેનત પસંદ આવે તો લાઇક કરજો। ફરી મળીશું એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર।